नमस्कार दर्शक मित्रों, હું છું મહેશ ભટ્ટ અને આપ નિહાળ્યા છો નવસારી લાઈવ। જી હા, નવસારી લાઈવ ની ટીમ આજે આવી પહોંચી છે નવસારીના ગોપાલનગર સ્થિત દત્ત મંદિર ની અંદર। અને શા માટે આવી રહી છે, અહીંયા શું ચાલી રહ્યું છે એનો ચિત્તાર મેળવીશું। કારણ કે અહીં એક વિકાસ મંડળ, જી હા, કોંકણ વિકાસ મંડળ ના સભ્યો કોંકણ ની અંદર આવેલા ચિપલુણ ગામ ની અંદર પૂર આવ્યું છે, એ પૂર ની હોનારત ને પહોંચી વળવા માટે પોતાના ભાઈઓ માટે મદદ સામગ્રી એકઠી કરી રહ્યું છે। કારણ કે આ કર્મભૂમિ છે, પણ માતૃભૂમિને ન ભૂલાય। જી હા, એમની માતૃભૂમિ પ્રત્યેની લાગણીને માન આપી આજે એ લોકો અહીં ઉપસ્થિત થયા છે અને રાહત સામગ્રી એકઠી કરી રહ્યા છે। શા માટે રાહત સામગ્રી એકઠી કરી રહ્યા છે, રાહત સામગ્રીની અંદર કઈ કઈ વસ્તુઓ છે એ બધું આપણે એમની પાસેથી જાણીશું। જી હા, આપનું નામ? નમસ્કાર, હું દત્તારામ રામચંદ્ર શિંદે બોલું છું, શ્રી કોંકણ વિકાસ મંડળ ગોપાલનગર નવસારી નો સેક્રેટરી છું। ને આજે હમણાં જે મહારાષ્ટ્ર, દક્ષિણ મહારાષ્ટ્રમાં જે રત્નાગીરી ને બધા રાયગઢ એ બધા એરિયામાં જે અમારું ગામ છે, વતન છે, અને જ્યાંથી અમે અમારી કર જન્મભૂમિ છોડીને અહીંયા નવસારીમાં અમે સ્થિત થયા છે, અહીંયા અમે બધા ભેગા થઈને અહીંયા શ્રી કોંકણ વિકાસ મંડળ નો સ્થાપના કરી છે। ને એ કોંકણ વિકાસ મંડળ દ્વારા અમે થોડું સામાજિક કામ કરીએ છીએ। ને આજે જયારે અમારા ગામ લોકો પર, અમારા જે દેશવાસીઓ છે એના પર મહાપૂરની જે તકલીફ આવી છે, આપત આવી છે, ને એમાંથી અમને એવું થયું કે આપણે જયારે આપણી જન્મભૂમિ છે તો એ જન્મભૂમિનો આપણે ઋણ અદા કરવા માટે અમે અહીંયા ભેગા થઈ અને એમને જે કઈ મદદ થાય અમારાથી તે અમે પહોંચાડવા માટે અહીંયા અમે કોશિશ કરી રહ્યા છે। ને એમાં અમારે લગભગ સર્વસામાન્ય સભાસદો છે, એ દરેકે દરેકને પોતાને પ્રમાણે હિસાબ પ્રમાણે એ લોકોએ અહીંયા મદદ કરી છે, એમને અહીંયા જાતે કામ કરે છે, તમે જુઓ છો અહીંયા બધા જાતે કામ કરે છે, એનું કોઈને કેવું નથી પડતું। અને અમારા સમાજ બહાર સિવાય અમારા જે આજુબાજુના જે રહેવાસીઓ છે, અમારા ભક્તજનો છે, અમને દર વર્ષે જે દાન કરવાવાળા દાતાઓ છે, તે છતાં નવા દાતાઓ છે જેમને અહીંયા ખબર પડે છે કે આ સામાજિક કાર્યમાં આપણે હાથ લગાવવા જેવો છે, એમણે બધાએ ભરપૂર અમને મદદ કરી છે। ને એ મદદ થ્રુ અમે અહીંયા લગભગ 250 થી 300 કીટોનું વિતરણ કરવાનો અમે વિચાર કર્યો છે, જે અમે અમારા ચીપળુણ તાલુકાના આજુબાજુના ગામોમાં જ્યાં મહાપૂરથી લગભગ બધું જ ઘર વખરીથી માંડીને ઢોરઢખરથી માંડીને બધું જ ઉધ્વસ્ત થઈ ગયું છે, એમનો થોડો દિલાસો મળે, એમને રાહત મળે, એ હિસાબે થઈને લગભગ ટૂથપેસ્ટથી માંડીને મીઠાથી માંડીને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ લગભગ 25 થી 26 ચીજ વસ્તુઓનું અમે એની સાથે એક કીટમાં લગભગ 18 થી 20 કિલોની વજનની એક કીટ છે એમાં અમે એની અંદર ના મૂકીને એમને સહાય કરવા માટે આજે રાત્રે ટ્રક દ્વારા અથવા ટેમ્પો દ્વારા એ વસ્તુ અમારા માણસો અહીંથી જે અમારા મંડળના જે અમારા સભાસદ છે, નોંધાયેલા સભાસદ, એમને થ્રુ જઈને ત્યાં જાતે જ લગભગ વિતરણ કરવાનું અમે નક્કી કર્યું છે। એમાં કોઈ પણ સંસ્થા? જી હા, તો ચિપલુણ ગામની અંદર જ્યાં એમની માતૃભૂમિ છે અને માતૃભૂમિને મદદ કરવા માટે, જી હા, માતૃભૂમિને ન ભૂલાય, જન્મભૂમિ ન ભૂલાય, આ કર્મભૂમિ છે એમણે કીધું એ મુજબ એની અંદર દરેક વસ્તુ આવરી લેવાય છે। કઈ કઈ વસ્તુ આવરી લેવાય છે આપણે જાણીશું। જી હા, મારું નામ સંજય વસંત આમરે, હું આ કોંકણ વિકાસ મંડળનો મંત્રી પ્રમુખ છું। આમાં જીવન જરૂરિયાત વસ્તુમાં જેવા કે કોલગેટ થી લઈને કઠોળ વસ્તુ, ચોખા, ઘઉંનો લોટ, દાળ, હરેક વસ્તુ, ટૂથપેસ્ટ, બ્રશ, સાબુ, એ બધી જ વસ્તુઓ, જે જીવન જરૂરિયાતમાં ઝીણી ઝીણી વસ્તુઓ છે, કપડાં, એ બધી જ વસ્તુઓ અમે સામેલ કરી છે। જી હા, તો દરેક વસ્તુ સામેલ કરવામાં આવી છે, ટૂથબ્રશથી લઈને ટુવાલ સુધીની દરેક વસ્તુ એમણે સામેલ કરી છે। એમને ઘણી બધી મદદ મળી રહી છે, એમના જે નોંધાયેલા સભાસદો છે એ પોતે જશે અને પોતે જઈ અને રાહત સામગ્રી આપશે। તો આપ રાહત સામગ્રીનું વિતરણ કરશો તો એમાં કોઈ જાતિ, કોઈ ધર્મ કે કોઈ ભેદભાવ કે સર્વને તમે આપશો? સર્વને આપીએ, કોઈ જાતિ ને કોઈ ભેદભાવ નથી, બધાને અમે આપવાના રાજી છે એવું। જી હા, તો કોઈ પણ જાતિ ધર્મનો કોઈ ભેદભાવ રહેવાનો નથી, દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ કે જેને જરૂર છે એને આપવામાં આવશે। તો અંદાજિત આ કીટ કેટલા કિલોની બની? લગભગ 18 થી 20 કિલોનું વજન થાય। અચ્છા, 18 થી 20 કિલોની કીટ છે જેની અંદર ફળ ફળાદીથી લઈ પાણીની બોટલ સુધી છે। જી હા, પાણીની બોટલ, કારણ કે પીવાનું પાણી ન મળતું હોય અને એ પાણીની બોટલને પણ અંદર આવરી લેવામાં આવી છે। તો આ તમારે જ્યારે કીટ વિતરણ કરવાનો મગજમાં ખ્યાલ આવ્યો
તો એ કોઈ પ્રેરણા થકી આવ્યો, ત્યાંથી તમને કોઈ ફોન આવ્યો, કોઈ મદદ માંગી, કે માત્ર એક ઋણ અદા કરવા માટે સૌથી પહેલી પહેલ આપ કરી રહ્યા છો? નહીં, એવો કઈ કોઈનો ફોન એવો કઈ આવ્યો નથી, પણ જે ટીવીમાં અને બધામાં જે મીડિયામાં સોશિયલ મીડિયામાં જે સમાચારો આવ્યા, એ સમાચારોમાં એમની ત્યાંની પરિસ્થિતિ જોયા પછી અમને એવું લાગ્યું કે ખરેખર પરિસ્થિતિ બહુ દયનીય છે ને, આપણે એમને મદદ કરવી જોઈએ. એ અંતરાત્માથી અમે થઈને અહીંયા ભેગા થઈને એ બધી મદદ કરીએ છીએ અમે. આપ જોઈ રહ્યા છો એ મુજબ અવાજ ગળગળ્યો થઈ ગયો છે, આંખોની અંદર આંસુ આવી ગયા છે, અને આ જ આપણો ધર્મ છે કે ભલે કર્મભૂમિ ગમે તે બનાવી હોય પણ માતૃભૂમિને આપણે ભૂલી ન શકીએ, અને માતૃભૂમિનું ઋણ અદા કરવા માટે આજે કોકણ વિકાસ મંડળ જે નવસારીની અંદર ગોપાલનગરની અંદર દત્ત મંદિર સ્થિત છે એ અહીંથી એક મોટી ટ્રકની અંદર રાહત સામગ્રી ભેગી કરી રહ્યું છે અને પોતાના ભાઈઓ માટે અહીંથી રાહત સામગ્રી મોકલશે. તો હા, તું નવસારી લાઈવ જોતા રહો. કેમેરામેન યશ સાવંતની સાથે મહેશ ભટ્ટ. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં. રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે, અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.